श्री सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्रीमती एम एस लखाणी कन्या विद्यालय प्राइमरी सेक्शन, हूँ जिज्ञासा बेन पटेल। बाळमित्रों, आज आपणे ऑनलाइन शिक्षण में कक्षा 3 विषय हिंदी एकम 15 एटले के पाठ 15 तोता उनमें प्रश्न नंबर 2 और 4 के आधारित यहाँ पर वीडियो तैयार किया गया है। सभी बच्चों को हम यहाँ प्रश्न के आधारित कुछ यहाँ पर रजू किया है, उसे अच्छी तरह से समझना है और फिर लिखना है। यहाँ पर तोता एटले के पोपट विषे जे आपणे अगाउना वीडियो में परिचय मेळवी लीधो छे तेना आधारे केटलाक प्रश्नना जवाब तैयार कर्या छे। प्राणियों के नाम। बाळमित्रों, दरेक प्राणियों विषेनो तमे परिचय मेळवी चूक्या हशो अने घणा खरा प्राणियों एवा हशे के जेना विषे तमने बहु सारी रीते परिचयमां पण हशे, छतां आपणे अहीं प्राणीओ विशे परिचय मेळवीशुं। बाळમિત્રો, પ્રાણીઓ કયા? તો કે બધા જ, પાલતુ પ્રાણી હોય કે પછી જંગલી પ્રાણી। અહીં તમે જોઈ શકો છો કૂતરું, સિંહ, સસલું, ગાય, ઘોડો, હાથી, દરેકનું ચિત્ર રજૂ થયું છે। તો અહીં આપણે માત્ર પ્રાણીઓ વિશેનો પરિચય મેળવવાનો છે। હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં સાથે સમજતા જઈશું। સૌ પ્રથમ આપણે જોઈએ તો ગાય, અહીં ગાયનું ચિત્ર રજૂ થયું છે। હવે તેને હિન્દીમાં અને ગુજરાતીમાં કઈ રીતે લખાશે તે આપણે જોઈએ। ગાય હિન્દીમાં અને પછી ગુજરાતીમાં લખેલું છે, લખાય છે સરખું, ખાલી મૂળાક્ષરો હિન્દીમાં કઈ રીતે લખાય તેટલો જ ફેરફાર કરવાનો છે। પછી જોઈશું આપણે બીજું ચિત્ર, ઘોડો। ઘોડાને હિન્દીમાં ઘોડા તેવું કહીશું। હવે અહીં તમને હિન્દી અને ગુજરાતી બંને ભાષા આપી છે, જેથી કરીને તમે બાળમિત્રો તમારી આસપાસ રહેલા પ્રાણીઓ અથવા તમે પ્રાણી સંગ્રહાલયમાં જાઓ તો ત્યાં પણ તમને ઘણા ખરા પ્રાણીઓ જોવા મળતા હોય છે, તો તેને હિન્દીમાં શું કહેવાય અને ગુજરાતીમાં શું કહેવાય બંને ભાષાનું આપણે કૌશલ્ય કેળવવાનું છે। તો અહીં ઘોડાને ઘોડા, ગુજરાતીમાં ઘોડો। પછીનું ચિત્ર જોઈએ તો સસલું, અહીં તમને સસલાનું ચિત્ર આપેલું છે। હવે સસલાને હિન્દીમાં ખરગોશ તેવું કહીશું, કઈ રીતે લખાશે હિન્દીમાં તમે અહીં જોઈ શકો છો, ખર ગને કાના માત્રા ગો શ ખરગોશ। પછીનું ચિત્ર છે ભેંસ। બાળમિત્રો, ભેંસને હિન્દીમાં ભેંસ એમ જ બોલાશે પણ લખાય છે કઈ રીતે, તો કે ભને બે માત્રા ભે અનુસ્વાર અને સ ભેંસ, ભેંસ એ હિન્દીમાં અને ભેંસમાં માત્ર એક જ માત્ર આવશે ભેંસ। તમે બધા જ આ બધા પ્રાણીઓનો તમે તમારા ઘર આંગણે તમારી ઘરની આસપાસ પરિચય મેળવી લીધો છે। પછી જોઈશું આપણે, અહીં કૂતરાનું ચિત્ર રજૂ થયેલું છે, કૂતરાને હિન્દીમાં કૂતા। હવે બાળમિત્રો, ઘણી વખત તમે હિન્દી ભાષા ટીવી દ્વારા સાંભળતા હશો તો તેમાં ઘણીવાર આવા પ્રાણીઓનો પરિચય અથવા તો પ્રાણીઓનો ક્યાંય સિરિયલમાં છે, પિક્ચરમાં છે, કાર્ટૂનમાં છે, ક્યાંય પણ ઉલ્લેખ થતો હોય તો તમે વારંવાર હિન્દી શબ્દ સાંભળેલા જ છે, એનો શબ્દ ભંડોળ તમારી પાસે છે જ, માત્ર તમારે એને યાદ કરવાનું છે। અહીં કૂતરાને હિન્દીમાં કૂતા એટલે કે કૂતરો। પછી જોઈશું બાળમિત્રો ઊંટ। બાળમિત્રો, ઊંટ છે એ તમને
રણ પ્રદેશમાં ખાસ કરીને જોવા મળે છે. આ ઊંટને ઊંટ જ કહેવાશે હિન્દીમાં, માત્ર તેને લખાય છે કઈ રીતે હિન્દીમાં તે આપણે ખાસ જોતા જવાનું છે. ગુજરાતીમાં પણ તમારે કઈ રીતે લખાય તે પણ જોતું જવાનું છે. ઊંટ, મોટો ઊ અહીં તેનો ઉપયોગ થશે. ત્યાર પછીનો પ્રાણી જોઈએ તો હાથી. અરે વાહ બાળમિત્રો, હાથી તો લગભગ બધા જ બાળકોને પસંદ હોય છે. અહીં તમને હાથીનું ચિત્ર દર્શાવાયું છે. કેવા સુંદર મજાના તેના બે મોટા દાંત છે. તો અહીં હાથીને હિન્દીમાં હાથી જ કહેવાશે. હાથીને હાથી હિન્દીમાં માત્ર તમારે હ ને થ એને કઈ રીતે લખાણ આપવું એ જ માત્ર જોવાનું છે. પછી આગળનું ચિત્ર જોઈશું. હરણ. અરે વાહ, જંગલમાં સૌથી શાંત પ્રાણી હોય તો તે હરણ છે. હરણને હિન્દીમાં હિરણ તેવું કહીશું. હિરન, હ ને હસ્વઈ હિ ર ન, હિરણ એટલે હરણ. જંગલમાં રહેનારું આ પ્રાણી અને સ્વભાવે ખૂબ જ શાંત, ચંચળ, ચપળ, બધી જ રીતે ખૂબ સુંદર, અને તમને બધાને પણ આ પ્રાણી ખૂબ જ ગમતું હશે. ત્યાર પછીનું આપણે પ્રાણી જોઈએ તો રીંછ. રીંછ એટલે હિન્દીમાં ભાલુ. તમે બધા મોટાભાગે પ્રાણી સંગ્રહાલયની ક્યારેક મુલાકાત લીધી હશે. ન લીધી હોય તો પણ તમે કોરોના વાયરસનો સમય પૂરો થતાં, એટલે કે જ્યારે આ રોગ છે એ દૂર થતાં તમે ફરી પાછા ક્યાંય ફરવા જાઓ તો અવશ્ય પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લ્યો અને એના દ્વારા પ્રાણીઓનો પરિચય મેળવો. સાથે સાથે તમારા શબ્દ ભંડોળમાં વધારો થાય એ માટે અહીં તમને ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં પરિચય આપીએ છીએ. ભાલુ. ભાલુ એટલે રીંછ. પછી આગળ જોઈશું બિલ્લી. બિલાડીને શું કહીશું? બિલ્લી. બિલ્લી એટલે બિલાડી. હવે આગળ જોઈએ તો બાળમિત્રો, અહીં બે છોકરા છોકરી છે એ શાળાએ જઈ રહ્યા છે. તો તમે પણ જલ્દી જલ્દી શાળાએ આવો અને અહીં આપણે ઘણો બધો બધા જ વિષય પર પરિચય મેળવીએ. ચલો બાય બાય, થેન્ક યુ.